રાજકોટમાં આવેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ્સ મ્યુઝિયમ કે જ્યાં અલગ અલગ દેશોમાંથી સંસ્કૃતિ સાથે જોડાયેલી 1600થી વધુ ઢીંગલીઓ આવેલી છે. બાળપણની સાથે જે ઢીંગલીની યાદ કેમ ન આવે? કારણ કે જો બાર્બી ડોલની વાત કરવામાં આવે તો બાળપણમાં સૌએ બાર્બી ડોલનું નામ તો સાંભળ્યું જ હોય છે. ત્યારે આજે વિશ્વ મ્યુઝિયમ ડેને દિવસે આપણે પહોંચી ગયા છીએ રાજકોટના ડોલ્સ મ્યુઝિયમમાં, કે જ્યાં 108 દેશની 1600 કરતાં પણ વધારે ઢીંગલીઓ છે. અને આ મ્યુઝિયમની ખાસ વાત કરવામાં આવે તો અહીંયા જે ઢીંગલીઓ છે એ ભેટમાં આપવામાં આવેલી ઢીંગલીઓ છે. અહીંયા અલગ અલગ પ્રકારની 1600 કરતાં પણ વધારે ઢીંગલીઓ છે. કહેવાય ને કે અલગ અલગ દેશના લોકોએ ભેટ આપેલી છે. આજે આપણે વાત કરીશું, ટુરિસ્ટ ગાઈડ આપણી સાથે છે, તે આપને જણાવશે કે ડોલ્સ મ્યુઝિયમનો ઇતિહાસ શું છે. હું અહીંયા ડોલ્સ મ્યુઝિયમની ટૂર ગાઈડ છું, કીર્તિ રાવલ. તમને હું જણાવીશ કે અમારું મ્યુઝિયમ છે પૂરા વિશ્વમાં એક જ એવું મ્યુઝિયમ છે જે બધી ગિફ્ટ આવી છે. અમારા જે સરે બનાવ્યું છે એમની દીકરી માટે મ્યુઝિયમ બનાવ્યું છે. એ લોકો ત્યાં ચારધામ યાત્રા કરવા ગયા હતા, તો એમની ડોટર બહુ નાની હતી, તો આખા રસ્તે કહેતી હતી કે પપ્પા થાકી ગઈ છું, મારે તેડી લો, મમ્મી થાકી ગઈ છું તેડી લો. તો અમારા સરે કીધું કે બેટા તું મારી આંગળી પકડીને ચાલીશ તો દિલ્હી જાશું, ત્યાંનું ડોલ્સનું તને આખું મ્યુઝિયમ બતાવીશ. એને નાનપણથી ડોલ્સનો બહુ શોખ હતો. તો એક વાર એને એમ ન કીધું, થાકી ગઈ છું, કેદારે ચડી ગઈ, દિલ્હી આવ્યા. મંડે હતો, જનરલી બધા મ્યુઝિયમ મંડે બંધ હોય, તો દિલ્હીનું પણ મ્યુઝિયમ બંધ હતું. તો ખૂબ રોવા માંડી કે પપ્પા તમે કીધું હતું ને, તમે જૂઠું બોલ્યા કે ડોલ્સનું મ્યુઝિયમ તને બતાવીશ. તમારા સર કે ના બેટા, પાપા જૂઠું ન બોલે, હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ. ત્યારે અહીંયા અમારા સર રાજકોટના રોટરીના પ્રેસિડેન્ટ હતા, તો અલગ અલગ બધા રોટરી ક્લબમાં એને મેલ કર્યો કે મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે, જો તમે મને ગિફ્ટ આપો તો. ઓલ ઓવર વર્લ્ડના રોટરી ક્લબમાંથી બધી ડોલ ગિફ્ટ આવી છે, કચરાથી માંડી સોનાના તાર તક સુધી બધી ડોલ છે મ્યુઝિયમમાં. આ મ્યુઝિયમમાં કેટલી ડોલ્સ છે અને કયા કયા દેશમાંથી ડોલ્સ ગિફ્ટ કરવામાં આવી છે? મ્યુઝિયમમાં 102 દેશમાંથી આવી છે ડોલ અને 1600 જેટલી ડોલ છે. આ દરેક ડોલ્સની વિવિધતા શું છે? કચરાથી માંડી સોનાના તાર તક સુધી બધી ડોલ છે, અને બધી અલગ અલગ શોક, એક બધા અલગ અલગ શોકેસમાં પોતપોતાની, બધા કેવી રીતે લોકો રહે છે, એનો પહેરવેશ કેવો છે, એ શું જમે છે, એ બધું આ ડોલના માધ્યમથી અમે શોકેસમાં બતાવવાની કોશિશ કરી છે. આ મ્યુઝિયમ છે કેટલા વર્ષ પહેલાં અહીંયા સ્થાપવામાં આવ્યું હતું અને ખાસ વિશેષતા શું છે? અમારા મ્યુઝિયમમાં જ્યારે અમારા રોટરીના 200 વર્ષ પૂરા થતા હતા ત્યારે આ મ્યુઝિયમની અમે સ્થાપના કરી છે. 26-27 જુલાઈ 2004માં અમારા મ્યુઝિયમની સ્થાપના કરી છે. ખાસ અત્યારે વેકેશનની સિઝન છે ત્યારે મ્યુઝિયમની મુલાકાતે રોજના કેટલા લોકો આવે છે? રોજના 150-200 લોકો આવે છે. તો આપણે જોયું કે અલગ અલગ દેશની અહીંયા વિવિધતાવાળી ઢીંગલીઓ બતાવવામાં આવી છે, અને કહેવાય ને કે ત્યાંની રહેણી કહેણી સાથે આ ડોલને અહીં રાખવામાં આવી છે. મ્યુઝિયમમાં યુરોપ, આફ્રિકા, સાઉથ અમેરિકાની અને એશિયા, ઓસ્ટ્રેલિયા અને નોર્થ અમેરિકાની ઢીંગલીઓ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 પૈકીનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ આપણા રાજકોટમાં છે. આ મ્યુઝિયમમાં આવેલા ઝીબ્રા સાથે પણ એક ખાસ પ્રકારની રહસ્યમય સ્ટોરી જોડાયેલી છે, તો આપણે વાત કરીશું ટુરિસ્ટ ગાઈડ સાથે, એ આપને જણાવશે કે શું છે આ ઝીબ્રામાં ખાસ. આ ઝીબ્રા છે એ ઇંગ્લેન્ડથી આવ્યો હતો, અને પૂરા વિશ્વમાં આવા હજી 5 ઝેબ્રા બન્યા છે. એક ઇંગ્લેન્ડના પ્રિન્સ આ ઝીબ્રા ઉપર રમીને મોટા થયા છે. આ ઝીબ્રા બનાવવા માટે ત્યાંની સ્કૂલના બાળકોએ, ત્યાં એવું હોય કે યુનિફોર્મ પહેર્યા વગર બાળકો સ્કૂલે જાય તો એ લોકોને ત્યાં ફાઇન ભરવો પડે. તો આ ઝીબ્રા સ્પેશિયલ ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. એ બનાવવા માટે 2500 પાઉન્ડનો ખર્ચો થતો હતો. તો ત્યાં 7 સ્કૂલના બાળકો મળી અને 7 દિવસ સુધી યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે ગયા અને પોતાના મરજીથી પોતાના પોકેટ મનીમાંથી 7 દિવસ ફાઇન ભર્યો. એમાંથી બધા ફંડ ભેગા કરી આ ઝેબ્રા બનાવ્યો છે, અને આને સ્પેશિયલ ડિઝાઇનરે ત્યાંના ડિઝાઇન કર્યો છે, અને આને ઇન્ડિયા લાવવાના હતા, રાજકોટ લાવવાના હતા. તો બાળકોએ આનું નામ રાજ આપ્યું છે. સ્પેશિયલ હેલિકોપ્ટરમાં અહીંયા મૂકવા આવ્યા હતા ઝીબ્રાને. આ
તો આજે આપણી સાથે મ્યુઝિયમમાં પ્રવાસી આવ્યા છે, તેમની સાથે વાત કરી છે. મારું નામ દિયા સોલંકી છે, હું અમદાવાદની રહેવાસી છું. મને અહીંયા ડોલ્સ મ્યુઝિયમમાં આવીને બહુ જ ગમ્યું. અહીંયા જે બધી ડોલ છે એ બધું બહુ સારું સારું છે, બહુ ક્યુટ પણ છે, અને એ બહુ સારી વસ્તુ દર્શાવે છે કે એ લોકો કેવી રીતે રહેતા હતા અને કેવું છે ત્યાંના પહેરવેશ ને એ બધું. શોકેસમાં ઢીંગલીઓ રાખી છે તે દરેકની સાઇઝ અને શેપ અલગ છે. શોકેસ સાથે જે તે દેશની ઢીંગલીઓ વિશેની માહિતી પણ દર્શાવવામાં આવી છે. આપણે ઘણી બધી ઢીંગલીઓ વિશે માહિતી મેળવ્યા બાદ એશિયા, ઓસ્ટ્રેલિયા અને નોર્થ અમેરિકામાં ઘણી બધી ઢીંગલીઓ છે, અને ખાસ કરીને વાત કરીએ તો તાઇવાનની ઢીંગલીમાં એક ખાસ પ્રકારની વિશેષતા છે. તાઇવાનની ઢીંગલી છે, ત્યાં ખાસ પ્રકારના ફૂલ વધારે જોવા મળે છે, એટલે ત્યાંના લોકોએ ખાસ પ્રકારની ઢીંગલી બનાવી છે અને ફૂલને રિલેટેડ તેણે થીમ આપી છે. આપણી સાથે છે કલ્પનાબેન, જે અહીંયાના ટુરિસ્ટ ગાઈડ છે, એ આપને જણાવશે કે તાઇવાનની ઢીંગલીમાં શું વિશેષતા છે. તાઇવાનમાં આપણને 300 કે સાઈપો. તાઇવાનમાં પહેલું આપ્યું તો ત્યાં એ લોકો પાર્ટીશનમાં વધારે માને છે. ફૂલ જ ફૂલનો દેશ છે, અને તાઇવાનનું સામાન્ય કપલ અમુક વિલેજ પ્રમાણે હોય. આપણે માનો ગાંધીનગરથી રાજકોટની આવી હોય તો ત્યાં 3 મહિના ફૂલ જ ફૂલ આવે છે, પાન ઓછા આવે છે. રંગબેરંગી દેશ છે, દરેક પેમ્પલેટમાં દેશનો પરિચય છે. તાઇવાનમાં તમે ફરવા જાઓ તો શું જુઓ, ત્યાંનું સેલિબ્રેશન શું હશે, દેશ કેવો હશે, કલ્ચર કેવો હશે, એ દરેક શોકેસમાં લગભગ સમાવવાની કોશિશ કરી. આપણે ડોલ જ કલ્ચરને હિસાબે માંગી તો તાઇવાનમાં પછી આ પગોડા મંદિર સ્પેશિયલ છે. તો ત્યાં આપણે રિસર્ચ કરવા ગયા હતા તો રાજવી પરિવારે પગોડા મંદિર અને પાર્ટીશન તમારા માટે ગિફ્ટ આપ્યું છે. અને લાકડાનું ખાસ વુડ ત્યાં વધારે માને છે, કેમ કે ભૂકંપ આવે છે. અને આ તાઇવાનનું રાજવી કપલ છે, આ પગોડા રાસ લે છે નીચે. આપણે અંબામાનો રાસ કેમ લઈ ધાર્મિક રીતે, એવી રીતે આ પગોડા મંદિર છે ને પગોડા ડાન્સ કરે છે. આ સામાન્ય કપલ છે તાઇવાનનું. આમતોર પર આપણે વ્યક્તિને જજ કરતા હોય તો લગભગ કપડા ઉપરથી જજ કરતા હોય, એટલે ડોલમાં પણ અમુક એવું હોય કે આપણને આઈડિયા આવે કે કેવું કલ્ચર હશે દેશનું. તો ચીન છે, તો ચીનમાં ચીનાઈ માટીના વાસણ તો હોય જ. પછી તે લોકોએ તેની અલગ અલગ પ્રકારની ટોપી આપી છે. પછી આગળ થાઇલેન્ડ, મલેશિયા, ફિલિપાઈન, એમણે એમનો ડાન્સ આપ્યો છે. યોગનું વધારે માને છે એટલે યોગની ડોલ આપી છે. પછી આપણું આવે ગુજરાતની આટલી ડોલ આપણને મળી, આપણી બ્રાઇડ રાધા કૃષ્ણ, રબારી, ભરવાડ. અને પાકિસ્તાનમાંથી પણ એશિયા પાકિસ્તાનમાં આવે, શાહજહાં, નેપાલ, આસામ, એ પણ પાકિસ્તાનમાં આવે એટલે એશિયામાં આવે, એટલે આપણે એનો સમાવેશ આમાં કર્યો. હવે આપણે આપણે ખાસ ડોલ જોઈએ રાજકોટની. આપણા મહારાણી અત્યારે કાદંબરી દેવી, આપણા ઉત્તરાધિકારી માંધાતાસિંહ રણજીત વિલાસ પેલેસથી. તો આ કાદંબરી દેવી નાના હતા ત્યારે એમના નાની આપેલી, 100 વર્ષ જૂની ડોલ છે, એમને એમના નાની આપેલી. પછી એ રમાડીને મોટા થયા, બેબી રાની કે ગુડિયા કહીને દાસ દાસી એને સજાવતા, એમના મેરેજ કરતા, ઘર ઘર રમતા. પછી ત્યાં અહીંયા આણામાં આવ્યા, આણામાં લઈ આવ્યા, ત્યાં આપણું મ્યુઝિયમ ખોલ્યું. એટલે રણજીત વિલાસ પેલેસથી દરબારી રિવાજ પ્રમાણે એમને આ પહેલાં આ બધું મોકલું, અને પછી ઢીંગલીને મોકલી. એટલે ખોળામાં બેસાડીને 150 ઘોડાગાડી બગી સાથે એ લોકોની કાર સાથે અહીંયા એમને મૂકવા આવ્યા, અને આપણે જોરદાર સામાયું કરેલ છે. રાજકોટની વાત થઈ, હવે વાત કરીશું યુએસએની ઢીંગલીની. અહીંયા ખાસ પ્રકારની યુએસએની ઢીંગલીઓ પણ છે, શું મેસેજ આપે છે આ ઢીંગલીઓ? આમ તમને લાગે કે આ ઢીંગલી ભણે છે, રમે છે, પણ એમાં પણ એક મેસેજ છુપાયેલો છે કે બાળક માટે ભણવું જરૂરી, રમવું જરૂરી, શોખ પૂરા કરવા, પણ છેલ્લે ત્યાં એક્ટિવિટી પહેલો પાર્ટ છે યુએસએમાં, કે બાળકને કંઈક ને કંઈક શીખવાડો. 11-12 વર્ષનું થાય ત્યાં પોતાની ફી પોતે પે કરે એવો બાળક બને, એટલે ત્યાં 2 કલાકનું હોય, કલાકનું હોય, એવી રીતે કોઈ પણ કામ શીખે. અને મેસેજ દરેક ઢીંગલી કંઈક ને કંઈક ખાસ મેસેજ આપતી હોય છે. ત્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ખાસ પ્રકારની એક આકર્ષક ઢીંગલીઓનું છે, શું કહેશો એના વિશે? હા, આ આપણને યુએસએથી જ મળેલું છે, પણ ત્યાં મેકડીનું વધારે, અને 2000માં તો ત્યાં બર્ગર પીઝા શરૂ થઈ ગયા હતા, એટલે એ લોકોએ મેકડી આપી. 2000માં બર્ગર પીઝા આપણને ત્યાં શરૂ થયા હતા એટલે મેકડી મોકલી આટલી. પણ સાહેબે જોયું કે કોઈ પણ ડોલ મેડમ રિસર્ચ વગર મૂકી નથી,
તો સાહેબે ત્યાં જોયું કે ટ્રામમાં ચા નાસ્તો કરવા જાય છે, એટલે ટ્રામ રાજકોટ બનાવી છે. અંદર જે બારબી બેસાડી છે તે તેમની બે દીકરી રમેલી છે, કાજલ અને નુપુર, એટલે નીચે નામ પણ આપ્યા છે કાજલ અગ્રવાલ. હા, એમની બે દીકરી રમેલી છે અને એમાં બેસાડેલી છે, નાસ્તો કરવા જાય છે ને આવે છે. આ ખાસ ડિઝની વર્લ્ડ બાળકો માટે બનાવ્યું છે, પણ જે બનાવ્યું છે એમને અહીંયા આપ્યો છે ફોટો. એ લોકો ખાસ જોવા આવ્યા હતા કે ડિઝની વર્લ્ડ તમારી સ્પેસ કેવડો છે, તમારી જગ્યા કેવડી છે, ક્યાં તમે મ્યુઝિયમ બનાવો છો, એ પછી માપ લઈ અને પછી આપણા માટે બાળકો માટે બનાવી દીધું. તો દર્શક મિત્રો, આપણે જોયું કે અહીંયા જે દરેક ડીંગલી છે એમાં ખાસ ને ખાસ કંઈક રહસ્યો જોડાયેલા છે અને કંઈક ને કંઈક સારા મેસેજ સાથે તેને અહીંયા મૂકવામાં આવી છે. જુદા જુદા મૂળ દર્શાવતી ડોલ્સ અહીં કોઈ ગામડાની કન્યા છે તો કોઈ શહેરી મોડર્ન ગર્લ લાગે છે, કોઈ ઢીંગલી ઇંગ્લેન્ડથી શિપમાં આવી છે તો કોઈ બ્રિટનથી ખાસ હેલિકોપ્ટરમાં પણ આવી છે. દર્શક મિત્રો, એ ખાસ પ્રકારની મેક્સિકોની ઢીંગલીઓ છે કે તેના ફેસ ઉપર આંખ કે કંઈ આપવામાં આવી નથી, કારણ કે તેની માન્યતા ત્યાંની એક એવી છે કે જો એને આંખ કે એનો ફેસ ડ્રો કરવામાં આવશે તો તેમાં એક પ્રકારની આત્મા પ્રસરી જશે. આજે વર્લ્ડ મ્યુઝિયમ ડેના દિવસે આપણે રાજકોટના ખાસ મ્યુઝિયમની મુલાકાત લીધી અને જાણ્યું કે આ દરેક ઢીંગલી કંઈક ને કંઈક સારા મેસેજ સાથે અહીં અલગ અલગ દેશના લોકોએ ભેટ આપવામાં આવી છે અને રાજકોટ સાથેનું આ ઢીંગલીનું એક ખાસ કનેક્શન પણ આપણે જોયું. કેમેરામેન નિષેધ ગઢિયા સાથે ભૂગોતી વિશાવડિયા, અપટેક મીડિયા, રાજકોટ.